ફેમિલી આ બાઇક ગમી છે ફાઇનલી મને. હે ગાઈઝ, તો પછી કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. ગુડ મોર્નિંગ બધાને. મારા અત્યારે વાગવામાં થયા છે 9 અને હું ઉઠી ગયો છું. અને આજે મારે થોડું કામ છે, ક્રિમિલિયરનું સર્ટિફિકેટ પણ લેવા જવાનું છે મામલતદારેથી. 11 વાગે વિડીયો પણ પોસ્ટ કરવાનો છે. બધા કામ છે તો વહેલો ઉઠી ગયો છું. અને બહાર જઈને જોઈએ મમ્મી શું કરે છે. ચિંતન અત્યારે સ્કૂલે ગયો છે, તો ચિંતન આવે પછી ક્રિમિલિયરનું ફોર્મ લેવા જઈશું અમે બંને. તો ગાઈઝ, બા પણ આવી ગયા છે. અરે વાહ, સરસ. બા, ઓમ શાંતિ. ઓમ શાંતિ. તું શું કરતી હતી? મારા મમ્મી થોડા શ્રદ્ધાળુ છે, એમને મહાદેવ નું ને બધાનું બહુ છે. અને જો કે મને પણ છે, મહાદેવ તો મારે પહેલા જ હોય છે. તો બધાને અત્યારે હર હર મહાદેવ. આટલી બધી ડુંગળી શું કરવી? બસ એ ડુંગળી અત્યારે લેવી પડે, કારણ કે પછી મોંઘી થઈ જાય તો મોંઘી લેવી. વાહ, એટલે સ્ટોક કરી લીધો. સ્ટોક કરવો પડે. અને છે પણ મોટી અને સારી જ છે. વર્ષ રહે એવી ડુંગળી છે, બગડે નહીં. એટલે મારા મમ્મી અને ભાઈ એ સ્ટોક કરી લીધો છે. તો મમ્મીએ ધોઈને રાખ્યા છે મારા માટે ગુંદા, સંભારો બનાવવા માટે. મને બહુ જ ભાવે છે એટલા માટે. આજ સંભારો બનશે ને? તો હું ફ્રેશ થઈને બહાર આવી ગયો છું. આજે મેં પપ્પાનો શર્ટ પહેર્યો છે, બીકોઝ ત્યાંથી અમદાવાદથી સડનલી આવવાનું થયું હતું, તો હું વધારે પડતા કપડાં નથી લઈને આવ્યો. તો આ પપ્પાનો શર્ટ છે, તો કેવો લાગે છે કમેન્ટ કરજો. અને હા, બા આ શું કરો છો તમે? રોટલો વઘારવો છે ને. અચ્છા, હા, એટલે ભૂકો કરો. વાહ ભાઈ વાહ. તો આ બસ લસણ વાળો પેલો નો કરતા હો, છાશ વાળો નહીં, સૂકો. હા બસ, વાહ, થેન્ક યુ યાર. વાહ બે વાહ. હું કરાવવા લાગુ? તો ગાઈઝ, ચિંતન આવે પછી મામલતદારે જવાનું થશે, કારણ કે ગાડીને કંપનીમાં મૂકી છે, બીકોઝ એમાં પેલો ગોબો પડી ગયો હતો અને બીજા સ્ક્રેચિસ વગેરે હતા, તો નાખી દીધી કંપનીમાં. મમ્મી દાદા ના આવ્યા ને આજે નીચે? હું ઉઠાડી આવું. હા, અત્યારે અત્યારમાં શું કરે? તું શું કરે છે? શું મેચ જો? અત્યારે અત્યારમાં મેચ જોવાનો? તને મેચનો એટલો બધો શોખ છે? ગાઈઝ, આને ક્રિકેટર બનવું છે હવે. દાદા, હાલો, ચા બની ગયો. 11 વાગ્યા. તો પછી દાદાને ખોટું કેવું પડે, કારણ કે પછી તો એ સૂતા જ રહે એટલા માટે. 11 વાગ્યા, 10 વાગ્યા છે. હા, મને કે મૂકી દીધો ને ચા, તો હા તો હવે ફટાફટ મૂકવા. મને કેસો પછી? બાય બધી તૈયારી કરી રાખી છે. લસણ એવો વઘારેલો રોટલો બનાવશે હમણાં. ધાણા ભાજી કેમ સુધારો તમે? ધાણા ભાજી થોડી નાખવી એમાં. ના ભાઈ, એ ના હોય રોટલામાં, ધાણા ભાજા ના હોય કે. હા, શાકમાં માટે રાખો તો, પણ આમાં તો નાખતા જ નહીં. હજી નાખી દો 2-5 લસણ ની કડીઓ. બસ લસણ તો ફૂલ હોવું જોઈએ, લસણીયો રોટલો તો કહેવાય આને. તો બા વઘારેલો રોટલો બનાવે છે. તીખો નો કરતા હો બા? ત્યાં રહે છે, તો એને કે અમારે એને કે ઘર શિફ્ટિંગ કરવાનું થશે ને, તો એને કે રૂપિયા પાછા આપી દેજો. તો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે, ખાવાની બહુ જ મજા આવશે. મને બહુ જ ભાવે છે વઘારેલો રોટલો. એવું નથી ને ભાઈ, રમીને આવીને પછી એ નાશે. જબરો સીન છે એમનો બી.
तो मैं नाश्तो करी लीधो छे ने अत्यारे वाग्या छे 10:50 अत्यारे विडियो मुकवानो टाइम थई गयो छे तो हुं विडियो मुकी दऊं छुं। કે તમે જોવા માંડ્યા છે લોકો આ હા તો તમને આટલા 500 લોકોએ જોઈ લીધા એમ આટલી વારમાં તમને 500 લોકોએ જોઈ લીધા ઓહો હા તો એટલે હમણાં વિડિયો નો જોયો તમે તો અત્યારે મારો વિડિયો જોઈ રહ્યા છે આ લોકો અભી છે બા છે અને દાદા છે ત્રણેય મારા વિડિયો જોઈ રહ્યા છે અત્યારે તો હમણાં મારા માસીનો મને ફોન આવ્યો અને મને કહ્યું કે બંને બહેનોના ફોટા મોકલ્યા છે તો તું એમના ફોટાનો વિડિયો બનાવી દે મને બીકોઝ એમનું એક વર્ષ પૂરું થવા આવ્યું છે એ ટ્વિન્સ છે એકચ્યુઅલીમાં બંને તો બહુ મસ્ત છે ક્યુટ છે અમારી ફેમિલીમાં કેવું છે ખબર છે કે વિડીયો બનાવવાનું હોય ને તો એ મને જ કહી દે કે આ રીતે વિડીયો બનાવી દેજો ને કારણ કે એ લોકોને ઓલરેડી ખબર છે ને કે હું વિડીયોનું એડિટિંગ સારું કરું છું તો એ કેવું કે આદિત્યને દઈ દે ને એ બધું કરી દેશે એ વિડીયો બધું કરી દેશે તો આમ કેવું થોડું પ્રાઉડ ફીલ થાય કે ચાલો આપણને જ આવડે યાર બધું ચિંતન આવી ગયો છે સ્કૂલેથી એકચ્યુઅલીમાં એ અંદર છે વઘારેલો રોટલો ખાઈ છે ભાઈ ભાઈ તો કેમેસ્ટ્રી આજે નહોતું આજે કેમેસ્ટ્રી ના સર બિઝી હતા એટલે નહીં આવ્યા હોય તો ગાઈઝ મેં કેમેસ્ટ્રી લીધું છે મેં કેમેસ્ટ્રીમાં બીએસસી કરેલું છે એટલે મને કેમેસ્ટ્રી તો બહુ ગમે છે તો જવાનું ક્યારે છે નોન ક્રિમિનલ લેવા માટે હાલો જાય તો પણ ગાડી નથી લઈ આવે મામાની એ મને ક્યારે કીધું તું મારે આવું પહેલી ઇન્ડોડે તો કીધું કે હું આવી દો તો કીધું હા તો અત્યારે ગાડીમાં 3 જણા કોને લઈને જાવ મારે તેમાં હું આગે શો દે છે એ કાને લઈ જવાનો તને લઈ જવાનો વચમાં હું આવશે કેવડું મોટો ફોમ આવવાનો હા વચમાં ફોમ તો અમારે હવે શું કરવાનું મને પેલા ઈ કે તો અમારે તે મને કાલે કીધું તું પેલા મને એમ કે તે મને કાલે કીધું તે અભીએ મને કાલે નતું કીધું કે હું આને લઈ તારે મારે આવવું છે મામલતદાર એવું કઈ તો હવે હું એને લઈ જઈ થોડો શકું હું બોલી દો તો અને તું વ્લોગે હરખો નથી ઉતારતો મને ખબર છે હા તું વ્લોગે નથી ઉતારતો સરખો નથી ઉતારતો મમ્મી અભી કે મારે ભી આવવું છે ક્યાંય ના જવાય ને આવું બાય ને તો આવવું જ હોય બધે ગમે જ્યાં જવું જોઈએ તો પછી હવે મારે કેમ વેળ કરે એવું ગાડી હોય તો બરોબર છે હા ફોરવીલ હોય તો વાંધો નહીં પણ આ ટુ વ્હીલ માં મારે 3 જણા ને કેમ લઈ જવા જરૂરી છે અને મારા બધા કાગળિયા અમદાવાદ પડેલા છે આ ભાઈ ઘર લીધું છે એનું એ ઘર આપણે જોવા જઈશું ભાઈ તો પેલા કાકા નૈના ભાઈ નું કામ કરવા જશે અને પછી તમારું થશે તમારે કામ નથી તમે જાય ક્યાં અમાર જાવ મામલે દર મારી ગાડી લઈને જાવ નહીં નહીં હાલો ચાલો તો લેટ્સ ગો ગાઈસ તો હું અભિને ચિંતન જાય છે મામલતદારે તાલાળા ધીમે ધીમે હો આપણે કાઈ ઉતાવળ નથી સડકો બહુ જ છે સાઈડમાં એક સાઈડમાં ચલાય સર્ટિફિકેટ લેવા માટે 3 કિલોમીટર છૂટું આવવું પડ્યું અને એ બી તડકાનું આટલો તડકો કેટલો તડકો છે યાર અત્યારે જઈએ છીએ ઘરે તો ગાડીમાં પેટ્રોલ પુરાવવાનું છે તો પેટ્રોલ પુરાવી લઈએ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ટુ વ્હીલ માં નહીં ફોર વ્હીલ માં મજા આવે ટુ વ્હીલ માં તો થાકી રહે ટુ વ્હીલ માં તો ઘરે આવી ગયા છીએ અને હવે જમવાનું રેડી છે તો જમી લઈએ હવે તો જમવામાં છે આજે ચણા દાળ નું શાક રોટલી છાસ ભાત મમરી ગુંદા અને ગોળ ને માખણ ખાસ તો આજે પણ મજા આવવાની છે જમવામાં તો અમે લોકોએ જમી લીધું છે હવે મમ્મીને થોડું કામ કરાવી દઈએ તો મારે ઘર જોઈએ છે અમદાવાદમાં વસ્ત્રાલ સાઈડમાં તો કોઈ પણ વ્યક્તિ વસ્ત્રાલ રહેતું હોય અથવા તો વસ્ત્રાલમાં કોઈ પણ નું ઘર ખાલી હોય 1 BHK નો ફ્લેટ હશે તો પણ ચાલશે તો મને DM કરજો ઇન્સ્ટાગ્રામ પર કે ભાઈ આદિત્યભાઈ ઘર છે તમારે જોઈતું હોય તો અને રેન્ટ પણ મને લખીને મોકલજો ચિંતન એલોવેરાના થથેડા કરે છે માથામાં અને બધે અને આ રમે છે ફ્રી ફાયર લવર ફ્રી ફાયર ઇમોટ
ચિંતન આટલું બધું લગાડવાનું ન હોય, આટલું જ હોય. આ નેચરલ કન્ડિશનર છે ને ભાઈ, એટલે. તો ગાઈઝ હું ઉઠી ગયો છું અને થયા છે અત્યારે 4. હવે હું એડિટિંગ માટે બેસી જઈશ, કારણ કે આખા દિવસનું એડિટિંગ બાકી છે. તો ગાઈઝ ફાઇનલ આવું તો બહાર પાર્લર અને ચાવી મળતી નથી ગાડીની. આટલું તૈયાર થઈને ક્યાં જવું તા? તો તૈયાર કેમ થાય? હવાય જ ને, પણ આ ચડ્ડી બડ્ડી પહેરીને ખાલી એમને. તારે ક્રિકેટ રમવા ક્યારે જવાનું? તો ગાઈઝ અત્યારે થયા છે 4:30 ને 5. ચિંતન વાંચવા માટે બેસી ગયો છે. બાને દાદાને ચા પીવો છે, તો બાને દાદા ચા પીવા માટે આવી ગયા છે. શું વાતો કરો, આજ તો ખરેખર ડુંગળી ઉપરનો વ્લોગ છે. ખરેખર દાદાને ગરમી થાય એટલા માટે શર્ટ નથી પહેરતા. તારે શું કરવું છે, શું મોટું થઈને? ક્રિકેટર. ક્રિકેટર બનવું? હા. તો અત્યારથી પ્રેક્ટિસ કરવી પડે ને એની. ગાઈઝ, આને પાકેલું બિલ્લું કહેવાય. લૂઝ મોશન હોય તો દહીંમાં નાખીને પીવાનું, એવું કહે છે બા. આ ક્રિકેટર નાસ્તો કરે છે મમરાનો. હોય તો ખાવાનું મન થઈ જાય. પ્રસાદ લેવા જવાનું છે ગાઈઝ. અમારે ગણપતિના મંદિરે પ્રસાદી લેવા જવાની છે. અમારી પાછળના હે કેમ ઇલેક્ટ્રિક બાઇક જોવા જઈએ છે. હું ને મમ્મી નહીં પણ હું ને કાકા જઈએ છે હવે ગાડી જોવા માટે. જોઈએ કેવી છે કેવી નહીં. તો ગાઈઝ અત્યારે અમે ગાડી જોઈ છે એક ગેરેજ પર, જ્યાં મતલબ ડ્રીમ યોગા કરીને છે. તો આ ગાડી છે ગાઈઝ, આ ગાડી લેવાનું વિચારીએ છીએ અમે, અને પપ્પાને બતાડવાની છે. હજુ તો પપ્પાને હવે લેવા ગયા છે મારા કાકા, તો આવે પછી પપ્પાને બતાડી દઈએ કે બાઇક એને ગમે છે કે નહીં, પછી જોઈએ લઈએ આપણે. ગાઈઝ, હું ને પપ્પા ગાડી જોવા આવ્યા હતા અને હવે મતલબ લીંબુ શરબત પીધું છે અમે. તો ફેમિલી, હું ને પપ્પા બંને આવ્યા છીએ ઇલેક્ટ્રિકની દુકાને લાઇટ લેવા માટે. પપ્પાએ એવું કહ્યું છે કે કાલે સવારે હું એમને કોલ કરીને કહું કે ગાડી જોઈએ છે તો શું સસ્તામાં મળી જાય, બીકોઝ અત્યારે એમને અમને 34,500 ભાવ કીધા છે, બરાબર છે? તો એ 33માં માની જશે ગાડી લેવા માટે. તો ગાડી લેવી તો ફાઇનલ જ છે, બટ થોડું થઈ જાય તો સારી વાત છે. તો અમે ઘરે પહોંચી ગયા છીએ અને હવે જવાનું છે અમારે પ્રસાદી લેવા માટે. ટ્યુબલાઇટ તોડી નાખી છે ચિંતાને. તોડી કેમ? આમ તો બોલ એમ લાગી ગયો. બોલ લાગી ગયો? કાચ તૂટ્યો, અંદર ની એલઈડી ચાલુ છે. એલઈડી ચાલુ છે કારણ કે પડી હતી એવી રીતના. તો પ્રસાદી લેવા માટે જઈએ છે અમે લોકો. તો ફેમિલી, અહીંયા લાઈન છે આટલી બધી. તો ગાઈઝ, હજી આટલી બધી લાઈન છે. આ મારા મામા છે અને એમની છોકરી છે, આનું નામ છે પરિધિ. હે ને પરિધિ? આજે મામા, આ બધા મામી છે મારા, મામી ને મામા. પ્રસાદી લઈ લીધી મમ્મી? પ્રસાદી લઈ લીધી? મસ્ત હતી ને? હા, મારા મમ્મી ના ફ્રેન્ડ છે. મમ્મી ને એવું છે કે અમને વ્લોગ માં લ્યો, બસ એટલો. શું થયો? આવું ઘરે આ કેટલી કીડતી હતી તો કઢી નહીં, હજી કીડતી બહુ જાજી હતી, બહુ કીડતી બહુ જ. તો ફેમિલી, અમે પ્રસાદી લઈ લીધી છે, ઘરે આવતા રહ્યા છીએ અને અત્યારે વાગ્યા છે 11:30. તો હું જઈશ હવે સુવા માટે. એડિટિંગ પણ પૂરું થઈ ગયું છે. તો બસ આજના વ્લોગ માટે આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ.